દર વખતની આ પરિસ્થિતિ છે. તંત્ર દ્વારા એવું કહેવામાં આવતું હોય છે કે અમે કામગીરી કરી છે, પ્રી મોન્સૂનની કામગીરી છે, પરંતુ જ્યારે વરસાદ આવે છે ત્યારે સ્થળ પર કોઈ જ પ્રકારની કામગીરી નથી જોવા મળતી. માત્ર આટલા વરસાદમાં આવા પાણી ભરાયા છે. અમિતલ, ચોક્કસથી વરસાદ પહેલાં 4 મહિનાથી જે પ્રી મોન્સૂન પ્લાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવતો હોય છે, કરોડોના ખર્ચે આ પ્રી મોન્સૂન પ્લાન બનાવવામાં આવતો હોય છે, તેની અંદર ડ્રેનેજ સિસ્ટમથી લઈ અને પાણી ઓસરી શકે તે માટે જે નેક અને તમામ જે છે જગ્યાઓ વિસ્તાર છે તેની વિઝિટ કરવામાં આવતી હોય છે. તેમ છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે સ્થાનિકોની વાત માનીએ તો અહીંયા છેલ્લા ઘણા સમયથી જ્યારથી વિસ્તારનું ડેવલપમેન્ટ થયું છે તે જ પ્રકારનો માહોલ જે છે તે અત્યારે હાલ પણ જોવા મળી રહ્યો છે. રોડ રસ્તા જે છે તે બની ચૂક્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે વ્યક્તિઓ જે છે તે અહીંયા કહી રહ્યા છે કે આ પરિસ્થિતિ જે છે તે ઠેરની ઠેર હોય છે, પાણી ભરાતા હોય છે, પાણી ભરાવાની સાથે અનેક સમસ્યાઓ જે છે તે સમસ્યાઓ અહીંયા આગળ જોવા મળતી હોય છે. સ્થાનિક વ્યક્તિ જે છે તેની સાથે આપણે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમનું અત્યારે હાલ આ બાબતે શું કહેવું છે, છેલ્લા કેટલા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ હોય છે તેમને પૂછવા માંગીશ. સાહેબ, આપણે અહીંયા કેટલા સમયથી રહો છો અને કેવી પરિસ્થિતિ? 25 વર્ષથી રહું છું અહીંયા, 1994થી. આજે આની આ જ પરિસ્થિતિ છે આ વિસ્તારની. તેમ છતાં આ જ પરિસ્થિતિ, કોઈ જ ફેર નહીં. તો ત્યારે પાણી આટલું ભરાઈ જાય, અમારા છોકરા સ્કૂલે જાય, અમે ક્યાં જઈએ? નોકરી કરવાવાળો માણસ ક્યાં જાય? ન કશું મળે, ન કોઈ આવે. કોર્પોરેશનવાળા તો કોઈ દર દેખાય જ નહીં. ફોન કરીએ, હા આવીએ છીએ, પછી કોઈ આવે નહીં. પ્રી મોન્સૂન જે પ્લાન બનાવતા હોય બધું બોગસ, બધો બોગસ. હવે પરિસ્થિતિ આની આ જ છે. લોકો જે છે ત્યાંથી પસાર થઈ રહ્યા છે, તેના વાહનો જોઈ શકીએ છીએ કે જે રીતે વાહનો મિતલ બંધ પડી ચૂક્યા છે, લોકોને દોરી અને જવાની પરિસ્થિતિ આવી છે તે પણ વાહનો જોઈ શકાય છે. લોકો અત્યારે હાલ તેમના સ્કૂલના બાળકો જે છે તે સ્કૂલના બાળકોને અહીંથી લઈ અને પસાર થવું પડે છે, પરંતુ તેમાં પણ પાણી પાણી જ જોવા મળી રહ્યું છે. ચારે કોર જે છે તે આ પ્રકારની પરિસ્થિતિ છે કે અત્યારે હાલ જોવા મળી રહી છે. કેટલાક બાળકો તેમના સ્કૂલથી છૂટી અને તેમનો પરિવાર જે છે તે અહીંયાથી લઈ પસાર થયો છે, તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું. મેમ, અત્યારે હાલ જે આપ સ્કૂલેથી બાળકને લઈને આવ્યા છો, દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ હોય છે પાણીમાંથી જ પસાર? આ જ પ્રકાર, આ જ રીતનું થવાય, દર વર્ષે આ જ છે. ગટરો બધી સાફ નહીં કરતા, અત્યારે બધી ગટરો કચરાથી ભરી છે, અત્યારે કોમ્પ્રેશન કશું કામ નહીં કરતા. આ લોકો ત્યાંથી લઈને આવ્યા? હું આઈડી પટેલ છે ને ત્યાંથી. ના, આ તો 10-15-20 મિનિટ થયા એટલું જ પાણી હતું. વધારે પાણી એટલું હોય તો એમથી વધારે કલાક બે કલાક વરસાદ પડે તો માણસ આવી ના શકે, એટલે થોડું સુધાર હોવો જોઈએ લોકો માટે. જે રીતે આક્રોશ વ્યક્ત કરી છે પરિવારજનો, કારણ કે સ્થાનિકો જે છે તે દર વર્ષે આ પ્રકારની સમસ્યાનું સમાધાન છે તે નથી લાવી શકતા, કોર્પોરેશનને પણ અનેક વખત રજૂઆત કરતા હોય છે તે, પરંતુ આ સ્કૂલના બાળકો જે છે તે સ્કૂલના બાળકો અહીંયા છે તે પાણીમાંથી પસાર થવું પડતું હોય છે. એટલા માટે કહી શકાય કે કોર્પોરેશનનો પ્રી મોન્સૂન પ્લાન જે છે તે ક્યાંક ને ક્યાંક ખાડે જતો હોય તે પ્રકારના દ્રશ્યો સમગ્ર અમદાવાદમાં જોવા મળી રહ્યા છે. મિત્તલ, લોકોએ આ જ પ્રકારની ભારોભાર સમસ્યા જે છે તેનું નિર્માણ થતું હોય અને તે માત્ર જોવા જેવી સમસ્યાઓ જે છે તે લોકો માટે બની બેસતી હોય. બિલકુલ બિલકુલ મૌલિક, આપ જોડાયેલા રહેશો. સંજય, તંત્ર દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી હતી કે હવે પાઇપલાઇનો નાખી છે જેથી કરી સ્માર્ટ સિટીમાં પાણી નહીં ભરાય, પરંતુ ક્યાંય પણ પ્રકારની કોઈ પણ પ્રકારની જે કામગીરી કરવામાં આવી હોય તે સ્થળ પર નથી દેખાતી. માત્ર આટલો વરસાદ છે, 1 કલાકથી વરસાદ આવી રહ્યો છે અને પરિસ્થિતિ આવી છે. બિલકુલ મિત્તલ, જે પ્રકારે તંત્ર જે છે તે પ્લાન કરતું હોય છે પ્રી મોન્સૂન પ્લાન, ને મોટી મોટી વાતો કરવામાં આવે છે કે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે ને જેનાથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા નહીં સર્જાય, પરંતુ એ ક્યાંક ને ક્યાંક પ્લાનિંગ જે છે તે માત્ર ને માત્ર કાગળ પર રહેતું હોય તેવું અહીંયા સાફ જોવા મળી રહ્યું છે. અને આ એ દ્રશ્યો જ કહી રહ્યા છે કે જે અધિકારીઓ પોતે એસી ઓફિસમાં બેસી અને જે પ્રી મોન્સૂન પ્લાન ઘડતા હોય છે, પરંતુ જ્યારે ગ્રાઉન્ડ રિયાલિટી જે છે તે ક્યાંક ને ક્યાંક એ ગ્રાઉન્ડ રિયાલિટી કહી આપે છે કે તેઓનો આ પ્રી મોન્સૂન પ્લાન જે છે તે અહીંયા ફેલ થતો જોવા મળી રહ્યો છે. આ ધરણીધર જવાનો જે માર્ગ છે અને ત્યાં આ તમામ આ જે આખે આખો રોડ જે છે તે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે. 1 કલાક જેટલો જ વરસાદ વરસ્યો છે, પરંતુ
સ્થિતિ અત્યારે જે છે તે બદર હાલત હોય શહેરની તેવું જોવા મળી રહ્યું છે. સ્માર્ટ સિટીનું બિરુદ તો આપવામાં આવે છે, પરંતુ એ પ્રકારની સ્થિતિ જે છે તે પાણી ઝડપથી ઉતરી જવું જોઈએ તે ક્યાંકને ક્યાંક ઉતરતું નથી, અને એ વરસાદી પાણી અત્યારે શહેરના અલગ અલગ નીચાણવાળા વિસ્તારોમાં જે ભરાયા છે, અને એ ક્યાંકને ક્યાંક આપ ત્યાં જે જોઈ શકો છો કે અહીંયા જે ડ્રેનેજ જે છે એ પણ ચોકઅપ થઈ ગયું હોય તેવું જોવા મળી રહ્યું છે. એટલે મિત્તલ, માત્ર વાતો જે છે તે તંત્ર દ્વારા કરવામાં આવે છે, પરંતુ જે સ્થિતિ જે ગ્રાઉન્ડ રિયાલિટી આખે આખી અલગ છે, અને ક્યાંકને ક્યાંક તંત્રનો જે પ્રી મોન્સૂન પ્લાન જે છે તે અહીંયા ફેલ થતો હોય તેવું જોવા મળી રહ્યું છે. જી બિલકુલ સંજય, બીજો સવાલ એ પણ થાય છે કે જ્યારે ખુલ્લી આ ગટરો જોવા મળી રહી છે આસપાસ, નાના બાળકો અત્યારે વિદ્યાર્થીઓ ઘરે જઈ રહ્યા હોય ને, એવામાં જો તે ગટરમાં પડે છે અથવા તો ખાડામાં પડે છે તો પછી જવાબદાર કોણ? બિલકુલ મિત્તલ, એક તરફ જે હું એ ફરી દ્રશ્ય આપને બતાવીશ કે આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો કે આખે આખો રોડ જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જે પ્રકારે અડધો એક કલાક વરસાદ વરસ્યો અને એ સ્થિતિ જે છે હવે એવામાં જ તંત્ર દ્વારા જે છે આ પાણી ઝડપથી ઉતરી જાય તે માટે ડ્રેનેજ લાઇનો કે જે ગટરો ખોલી દેવામાં આવી છે. પરંતુ આપ જે જોઈ શકો છો કે આ જે બાળકો જે છે, વિદ્યાર્થીઓ જે છે કે તેઓ અહીંયાથી જ પસાર થઈ રહ્યા છે, એટલે સ્વાભાવિક છે કે કોઈ મોટી ઘટના પણ સર્જાઈ શકે છે. એટલે કે કોઈ તંત્રના વ્યક્તિએ કે કોઈ કર્મચારીએ અહીંયા હાજર રહેવું જોઈએ જેથી કરીને આ પ્રકારની કોઈ દુર્ઘટના ઘટે નહીં. પરંતુ ક્યાંક ને ક્યાંક તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં છે. આ વરસાદ જે વરસ્યો છે અને એ વરસાદના કારણે પાણી ભરાઈ ચૂક્યા છે, અને આ પ્રકારની સમસ્યા જે છે તંત્ર દ્વારા જ્યારે પણ પ્લાનિંગ કરવામાં આવે છે ત્યારે એ લોકો પણ એ જ પ્રકારનું પ્લાનિંગ કરતા હોય છે કે જે વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોય તો એ વિસ્તારોમાં પાણી ઝડપથી ઓસરી જાય તે પ્રકારનું પ્લાનિંગ કરતા હોય છે. પરંતુ એ પ્લાનિંગ જે છે તે ક્યાંક ને ક્યાંક આ વરસાદ જે છે તે ધોઈ નાખતો હોય તેવું જોવા મળી રહ્યું છે, અને એ જ સ્થિતિ અત્યારે આ ધરણીધર તરફ જવાનો જે માર્ગ જે છે ત્યાં આ સ્થિતિ જોવા મળી રહી છે કે આખે આખો રોડ જે છે વરસાદી પાણીમાં ગરકાવ થઈ ચૂક્યો છે, અને લોકો જે છે કે ત્યાં પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. જી બિલકુલ બિલકુલ સંજય, આપ જોડાલા રહેશો. મૌલિક, અત્યારે વાત થઈ છે કે કામગીરી કરવામાં આવતી હોય છે પરંતુ ક્યાંય પણ કામગીરી નથી કરવામાં આવી, હવે તમામ અધિકારીઓએ બહાર આવવું પડશે કારણ કે કલાકો થઈ ગયા જે રોડ પર પાણી ભરાયેલા છે, કોઈ પણ અધિકારી જોવા નથી આવતું, એસી ચેમ્બરમાંથી બહાર નથી નીકળતું કે બહાર શહેરમાં કેટલા પાણી ભરાયેલા છે. બિલકુલ, અહીંયા જેટલા સ્થાનિકો છે તેમની એક જ દર વખતની કમ્પ્લેન હોય છે કે ક્યારે પણ આ પ્રકારનો વરસાદ આવતો હોય છે ત્યારે કોઈ પણ વ્યક્તિ જે છે તે જોવા નથી આવતું. સ્થાનિક છે, તેમની સાથે વાતચીત કરીશું. વડીલ, કેટલા સમયથી આપ અહીંયા રહો છો અને પરિસ્થિતિ કેટલા વર્ષથી આવી પાણી ભરાવાની? હું છેલ્લા 15 વર્ષથી અમે અહીંયા રહીએ છીએ. લગભગ 1-1.5 ઇંચ વરસાદમાં પણ આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. અવારનવાર કેટલું બી આખા આગળથી જે બી પાણી આવે છે તમામ પાણીનો લોડ અહીંયા હોય છે, આગળ ને આ સાઈડ જવાનું કોઈ પોસ્ટ છે નહીં. એના માટે અહીંયા આગળ પણ પહેલાં આ પ્લોટની અંદર પાણી ભરાતું હતું એટલે આ પ્લોટ બંધ થઈ ગયો, આ પ્લોટની અંદર પાણી ભરાતું હતું એ બી ખાડો બંધ થઈ ગયો, એટલે આ ટોટલી પાણી જે છે એ આ પરિસ્થિતિની અંદર જ નિર્માણ પામી રહ્યું છે. કોર્પોરેશનવાળા જે પ્રી મોન્સૂન પ્લાન બનાવતા હોય છે તેમાં સાફ સફાઈ માટે અથવા તો કંઈ જોવા માટે? સાફ સફાઈ માટે ડેલી સર્વિસ જે રેગ્યુલર આવતા હોય આવે છે, બાકી જે મોન્સૂનના પ્લાનની અંદર કોઈ જાતની સાફ સફાઈ અમે ક્યાંય એવું જોયું નથી. કોર્પોરેશનના અધિકારીઓએ ખરેખર પરિસ્થિતિ જોવા આવતી અંદરના આ ભાગની અંદર થોડાક આગળ જઈએ એના પછી તો સાઇટની જે સ્ટ્રોબેર લાઇન હોય એ છે જ નહીં. આ અહીંયા સુધી લગભગ 200 મીટર સુધી સ્ટ્રોબેર લાઇટ છે, બાકી આગળ નથી. કોર્પોરેશનના અધિકારીઓએ હવે આ પરિસ્થિતિનું નિર્માણ જ્યારે થયું છે ત્યારે જોવા આવવું જોઈએ, બહાર એસી ચેમ્બરમાંથી નીકળવું જોઈએ લાગી રહ્યું? 100% એમને આ વસ્તુમાં ધ્યાન આપવું જોઈએ અને આ વસ્તુ લોકોને પરિસ્થિતિનો સામનો જે કરી રહ્યા હોય એનો 100% એમને જવાબને એમની પોતાની જવાબદારી સમજીને પબ્લિકને ધ્યાન આપવું જોઈએ. બિલકુલ, તો જે રીતે મિત્તલ લોકો કહી રહ્યા છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની પરિસ્થિતિ છે, પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ પણ હવે આ પ્રકારની નિર્માણની થતી સ્થિતિ જે છે તેને જોવા માટે બહાર આવવું જોઈએ જેથી કરી ખ્યાલ આવે કે ખરેખર જ્યારે આ પ્રકારની પરિસ્થિતિ હોય છે ત્યારે કેવા પ્રકારે લોકો સામનો કરતા હોય છે, કેવી પ્રકારની મુશ્કેલીઓ જે છે તે પડતી હોય છે. મુશ્કેલીઓ જે પ્રકારે પડતી હોય છે તે બાળકોના વિઝ્યુઅલ જે છે તેના થકી આપણે બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે બાળકોને લઈ અને પરિવાર જે છે તે અહીંયા આવા વરસાદમાંથી પસાર થતું હોય છે. ન માત્ર એક દિવસની વાત છે પરંતુ જ્યારે પણ વરસાદ પડતો હોય છે ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિ જે છે તે અહીંયા નિર્માણ પામતી હોય છે. કારણ માત્ર એ છે કે
આસપાસનો વિસ્તાર જે છે તે હવે કોર્ડન કરી લેવામાં આવ્યો છે. કોર્પોરેશનનો વિસ્તાર છે ચાણક્યપુરી વિસ્તારમાં, પરંતુ તેમ છતાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જે છે તે નિર્માણ પામતી હોય છે. તેને પાછળનું કારણ એવું હોઈ શકે છે કે ક્યાંક ને ક્યાંક અહીંયા કેકપી છે ત્યાં આગળ કચરો ભરાયો હોઈ શકે, કોઈપણ પ્રકારના વાહનો જે છે તે અહીંયા અવરજવર કરતા હોય ત્યારે પણ અંદર કોઈપણ પ્રકારનો કચરો જે છે તે કચરો ભરાયો હોઈ શકે છે, અને તેના જ કારણે પાણી જ પાણી જે છે તે તમામ વિસ્તારોમાં જોવા મળી શકે છે. અત્યારે હાલ નાના બાળકને લઈ એક મહિલા જે છે તે અહીંથી પસાર થઈ રહી છે, પરંતુ તે પણ અહીંયાથી પસાર થતાં ક્યાંક ડરનો માહોલ અનુભવી રહી છે, અને તેને જ પગલે ખૂણે ખૂણે જે છે તે રોડ ઉપરથી પસાર થવા માટેનું જે સ્થાન જે છે તે ગોતી રહી છે. મિત્તલ, બિલકુલ મૌલિક, આપ જોડાયેલા રહેશો. તો પરિસ્થિતિ તેવી ને તેવી જ છે. પ્રથમ વરસાદમાં જે પરિસ્થિતિ થતી હોય છે, ચોમાસુ પતવા આવ્યું, પરંતુ તંત્રની કામગીરીમાં કોઈ પણ પ્રકારનો ફરક જોવા નથી મળ્યો. સંજય, જ્યારે પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવતી હોય છે તો તંત્ર દ્વારા ત્યારે કામગીરી કરવી જોઈએ, ત્યારે પ્લાનિંગ કરવું જોઈએ, જે ક્યાંક નથી થયું. 22-30 તારીખ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ પ્રકારની તંત્ર દ્વારા કામગીરી ન કરવામાં આવી, ન ગટરના ઢાંકણા પૂરવામાં આવ્યા. બિલકુલ મિત્તલ, દર વખતે જ્યારે જ્યારે પણ વરસાદ, જ્યારે વરસાદી સિઝન શરૂ થાય છે અને ત્યારે હવામાન વિભાગ જે આગાહી કરે છે, અને એ જોતા જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ જે છે કે તેઓએ પ્લાનિંગ કરવું જોઈએ, જો કે એ પ્લાનિંગ માત્ર ને માત્ર કાગળ પર હોય તેવું જોવા મળી રહ્યું છે. સ્થાનિક લોકો જે છે તેઓ પણ આ તંત્રની કામગીરી સામે રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે આ એક દિવસની સમસ્યા નથી કે માત્ર જ્યારે વરસાદ વરસે ત્યારની સમસ્યા નથી, જ્યારે પણ દર વર્ષે જ્યારે વરસાદ વરસે છે ત્યારે આ પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાય છે. આપ જે જોઈ શકો છો કે સ્થાનિક લોકો સાથે પણ આપણે વાત કરી અને તેમાં તેઓ પણ જણાવી રહ્યા છે. બિલકુલ સંજય અને મૌલિક, આપ બંનેનો આભાર સમગ્ર માહિતી બદલ.